मोटा भाई मोटा भाई तुम्हें कि मैं नीचे बैठा छो खाटली सुई सुई ने कंटाड़ी गया भले आजो तमारा माटे खिचड़ी लावी छू खाई लो थोड़ूक तो खाई लो मोटा भाई खाले रात ना पण तमे कई न तो खादो हाँ मोटा भाई इमने गए 7 दिवस थई गया ने हजी नथी आव्या पण तमे चिंता ना करशो ये चोक्कस आवशे इमनी भक्ति एड़े नहीं जाए અને એમ પણ મેં મહાદેવને દ્રઢપણે કહ્યું છે એમની રક્ષા કરવા માટે એ આવશે ચાલો ખાઈ લો મોટાભાઈ આવું કેમ કરો છો તમે એ પાછા આવશે ને મને પૂછશે કે મોટાભાઈની સેવા કરતી હતી તો હું શું જવાબ આપીશ ખાઈ લો મોટાભાઈ તમને મારા સમ છે તું હાચે જ ચમત્કાર કહેવાયો તે કીધું ત્યારથી હું એ જોતી હતી રોજ એક ફૂલ ઓછું થઈ રહ્યું ને આજે તો એક જ રહી ગયું છે એમને ગયે આજે 7મો દિવસ થયો છે અને આ 7મો અને અંતિમ ફૂલ છે માસી હા અંતિમ ફૂલ નો અર્થ ક્યાંય કોઈ વાત નો અંત નથી ને અંત હોય તો કોઈ વાતની શરૂઆત હોઈ શકે ને તું હારું વિચાર ને મને કઈ સમજાતું નથી જ્યાં સુધી મને મારા પ્રશ્નોના જવાબ નહીં મળે ત્યાં સુધી અહીંથી હલવાનો નથી પ્રભુ મારે તમારા દર્શન કરવા છે મને દર્શન આપો પ્રભુ મને દર્શન જીવે
શું લાવ્યા છે? કલમ, કાગળ, સર, સર, નરસિંહ મામા, તમે માર્ગમાં આને શું કીધું હતું? કરતાલ. હા, કરતાલ. મારો નરસિંહ આવી ગયો, રટાણે આવ્યો છે, જાણે એના હરીએ જ મોકલ્યો. માણિક જો, તારો વિશ્વાસ જીતી ગયો ને લોકોના મનની ઈચ્છા હારી ગઈ. એટલે ગામમાં અમુક લોકોની વાત કરું છું. નરસિંહ, તને ખબર છે, ઝવેર ભાભી, જીવણભાઈ, ગામમાં હંધાઈને એવું લાગતું હતું કે તું હવે પાછો નહીં આવે. હા, અને મારા બાપુ પણ હમણાં જ બોલ્યા કે હું તારા નરસિંહ મામાની જેમ ઉકલી જઈશ. વામન, આટલા દિવસ સુધી કોઈ ઘરે ન આવે તો તારા બાપુને જ નહીં, કોઈને પણ એવું જ લાગે. હું મોટા ભાઈને મળીને આવું, જેથી તેઓ હવે ચિંતા ન કરે. આ નરસિંહ પાછો કઈ રીતે આવ્યો? કેમ, તને દુઃખ થયું આવ્યો એનું? તો પછી અદલ એવું જ અંગરખું પહેરીને નરસિંહ પાછો કઈ રીતે આવી શકે કાકા? અંદર ચાલ. જાણે જાણે કૃષ્ણ બલરામ મળ્યા હોય એવું લાગે છે. બસ મોટા ભાઈ, હવે શાંત થાવ, જુઓ હું આવી ગયો છું. બંસી ફુઆ, આ જુઓ નરસિંહ મામા શું લાવ્યા છે. નરસિંહ મામા, આ બધું તમને કોણે આપ્યું છે? કલમ જગતનું એવું શક્તિશાળી શસ્ત્ર છે જેનાથી તમે તમારા પરિવારની ઢાલ બનીને ઊભા રહી શકો છો. કૃષ્ણાય